નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકે ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 9મી જૂન એટલે કવિ કલાપીની 119મી નિર્વાણ તિથિ. તો 9મી જૂન 1900ના રોજ તેઓનું નિર્વાણ એટલે કે તેઓનું અવસાન થયેલું. તો કવિ કલાપી નિર્વાણ દિન સ્પેશિયલ વિડીયો છે, આજે જોવાનો પ્રયત્ન કરીએ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કે જે પૂરા નામ તરીકે ઓળખાય છે, જન્મ 26મી જાન્યુઆરી 1874, સ્થળ લાઠી, અમરેલી જિલ્લો ગુજરાત. પિતા તખ્તસિંહજી ગોહિલ, કુટુંબ રાજવી પરિવાર, અભ્યાસ 5મું ધોરણ રાજકુમાર કોલેજ રાજકોટ ખાતે, પત્ની 3 પત્નીઓ રાજબા, આનંદીબા અને શોભના, અવસાન 9મી જૂન 1900ની સાલમાં. કૃતિઓ તો કલાપીનો કૈંકારો, કશ્મીરનો પ્રવાસ અને એટલે કે હમીરજી ગોહિલ, તે તેમની પ્રખ્યાત કૃતિઓ. ખ્યાતનામ કૃતિની વાત કરવામાં આવે તો કલાપીનો કેંકારો એ તેમની ખ્યાતનામ કૃતિ હતી. સન્માન કલાપી એવોર્ડ ગઝલ માટે આપવામાં આવે છે. પિતા અને મોટા ભાઈના અવસાનથી ગાદી વારસ તેઓ બનેલા. 1895માં ગાદી પદ તેઓને સોંપવામાં આવેલું. 1889માં રાજબા અને આનંદીબા સાથે તેઓના લગ્ન થયેલા અને 1898માં દાસી, જે મોંઘી નામ તરીકે ઓળખાતી, પછી તે શોભના તેનું નામ આપવામાં આવ્યું અને તેની સાથે લગ્ન થયેલા. કલાપી સાથે જોડાયેલી કેટલીક તવારીખની વાત કરીએ તો 21 વર્ષે રાજ્યાભિષેક, 21મી જાન્યુઆરી 1895. 1892થી કાવ્ય સર્જનની તેઓએ શરૂઆત કરેલી. 1903માં કવિ કાંતના હસ્તે કલાપીનો કેંકારોનું મરણોત્તર પ્રકાશન કરવામાં આવ્યું. 1931માં જગન્નાથ ત્રિપાઠીના હસ્તે સાગરની સટિપ્પણ આવૃત્તિ છે એ બનાવવામાં આવી. 1966માં ગુજરાતી ચલચિત્ર કલાપી બનાવવામાં આવ્યું. તો આમ ભારતનું એક રત્ન કહી શકાય તેવા કવિ કલાપી, જે લાઠીનું ઘરેણું છે, તેઓના જીવનથી આપણે એના થોડા ઘણા અંશો છે તેનાથી વાકેફ થયા. આશા રાખીએ કે આપને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો, એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો, જેથી કરીને વખત વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં.